विद्यार्थी मित्रों, आपणे अगाउना क्लास में कृत्रिम रेसाओ अने प्लास्टिक विषय जोई गया। एनी अंदर आपणे कृत्रिम रेसाओ कोने कहेवाय, कृत्रिम रेसाना प्रकार जोई गया। एमां आपणे रेयोन एना विषय जोई गया, पोलिस्टर एना विषय जोई गया अने नाइलॉन आने विषय आप अभ्यास करी गए कि रेवन कोने कहवाय, तो लाकड़ाना मावामांथी जे रेसा बनावामां आवे एने रेवन कहेवामां आवे छे। पोलिस्टर विषय जोई गया कि पोली एटले घणा अने एस्टर एटले एकम, एस्टर ने एकम भेगा थईने पोलिस्टर कापड़ बने। नाइलॉन जोई गया अने आ बधाना गुणधर्मो पण जोई गया कि रेवन केवू होय, पोलिस्टर केवू होय, नाइलॉन केवू होय। ए उपरांत आपणे जोई गया विद्यार्थी मित्रों के नाइलॉनનો ઉપયોગ અત્યારે ખૂબ જ થાય છે, દોરડા છે, માછલી પકડવાની જાળી છે, તે ઉપરાંત પરડા છે, પેરાસૂટ છે, એ બનાવવા માટે નાઇલોનનો ઉપયોગ થાય છે। આપણે કારણ પણ જોઈ ગયા કે માછલી પકડવાની જાળમાં નાઇલોનનો શા માટે ઉપયોગ થાય છે, કારણ કે તે ટકાઉ છે, મજબૂત છે, પાણીમાં સડી જતા નથી અને લાંબા સમય સુધી ચાલે છે, એટલા માટે નાઇલોનનો ઉપયોગ માછલી પકડવાની જાળમાં થાય છે। વિદ્યાર્થી મિત્રો, બીજું એક આપણે કારણ પણ જોઈ લઈએ કે રસોઈ કરીએ ત્યારે આપણા ઘરે જે તમારા મમ્મી હોય એ રસોઈ કરે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ, તો જ્યારે રસોઈ કરતા હોય ત્યારે સુતરાઉ કાપડના કપડાં પહેરેલા હોવા જોઈએ। આ જે રેયોન છે, પોલિસ્ટર છે, નાયલોન છે, એમાંથી જે કપડાં બનાવેલા હોય એ પહેરીને આપણે રસોઈ કરવી ન જોઈએ। કેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે આ જે બધા કૃત્રિમ રેસા છે એ શેમાંથી બને છે, તો એ પેટ્રોકેમિકલ્સમાંથી બને। રાત પેટ્રોકેમિકલ્સ એક જલદ પદાર્થ હોય છે, તમે જાણો છો, એમાંથી બને। એને જ્યારે એવા કપડાં વડે આપણે જો રસોઈ કરતા હોઈએ અને જો કોઈ આગ લાગે તો એ કપડાં જલ્દી આગ પકડી લેશે। બીજું કે જ્યારે પણ એ કપડું સળગે ત્યારે શું થશે, એ ગંધાઈ જશે, ચીકણું થઈ જશે અને શરીર સાથે ચોંટી જશે। એટલા માટે જ્યારે પણ રસોઈ કરતા હોઈએ ત્યારે આપણે સુતરાઉ કાપડનો ઉપયોગ, સુતરાઉ કાપડના જે કપડાં હોય એનો ઉપયોગ કરવો જોઈએ। આ જે કૃત્રિમ રેસામાંથી જે કપડાં બનેલા હોય એનો ઉપયોગ કરવો ન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આજે એક આપણે નવો ટોપિક જોઈશું, કૃત્રિમ રેસાના ગુણધર્મો। કૃત્રિમ રેસાના ગુણધર્મો એટલે શું કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે કે જેને કારણે આજના જમાનામાં સૌથી વધારે આનો જ ઉપયોગ થાય છે। રેયોન, પોલિસ્ટર, નાયલોન દુનિયામાં તમે ગમે તે જગ્યાએ જાઓ તો એમાંથી બનેલા કપડાં હોય, એમાંથી બનેલા રમકડાં હોય, એમાંથી બનેલા પરડા હોય, ચટાઈ હોય, ચાદર હોય, ભયંકર ઉપયોગ છે। તો કૃત્રિમ રેસાના ગુણધર્મો કયા? એક તો ટકાઉ છે, એટલે લાંબા સમય સુધી ચાલે છે, ત્યાર પછી સડી જતું નથી, એટલે લાંબા સમય સુધી ન સડે, જેમ કે સુતરાઉ કાપડ જલ્દી સડી જાય, જ્યારે આ લાંબા સમય સુધી સડી જતું નથી। તે ઉપરાંત સસ્તું છે, સસ્તું એટલે શું કે આપણે તમે પ્યોર કોટનના કપડાં લેવા જાઓ કોઈ પણ તો બહુ મોંઘા આવે, જ્યારે આ વસ્તુમાંથી જે કપડાં બનેલા તમે લેવા જશો તો સસ્તા હોય। તે ઉપરાંત જલ્દી સુકાઈ જાય, આવા બધા કપડાં હોય અને જ્યારે એ આપણે સુકાવા મૂકીએ તો એ જલ્દી સુકાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, ટકાઉ છે, સડી જતું નથી, સસ્તું છે, જલ્દી સુકાઈ જાય, તેમજ
सहेलाई थी जुदा जुदा रंगों में इन्हें रंगी सकाई छे। तो आ बधा गुणधर्मों ने कारणे हाल में कृत्रिम रेशाना घना बधा उपयोगो छे, आ एना गुणधर्मो छे। विद्यार्थी मित्र आपणे प्रवृत्ति जोईशुं, अहींया प्रवृत्ति बहु सहेली छे। एक तो एक कुदरती कापड़ अने बीजू कृत्रिम कापड़, आने एक चौरस टुकड़ा लईशु सरखा मापना, अने ए बन्ने कपड़ा ने आपणे पानी में डुबाड़ी दईशु। पानी में डुबाड़ी ने सूकवा मूकीशु, अने एमांथी केटलुं पानी निकले छे ए पण जोईशु। ए उपरांत आ जे कापड़ छे तो ए कयुं कापड़ जल्दी सूकाय छे तेनुं आपणे अवलोकन करीशु। तो तमे जाणो छो विद्यार्थी मित्रों કે કુદરતી કાપડ એટલે તમે જોઈશો કોટન, બરાબર છે? મોટે ભાગે એ હોય જે કૃત્રિમ કાપડ ની અંદર પોલિસ્ટર નાયલોન છે, રેયોન ના બદલે જે કપડા હોય એનો ટુકડો લઈશું તો આ જલ્દી સુકાઈ જશે, જ્યારે કુદરતી કાપડ જલ્દી સુકાશે નહીં। વિદ્યાર્થી મિત્રો નવી પ્રવૃત્તિ જોઈશું। एक नवो टॉपिक जोईशुं, प्लास्टिक। आपणे कृत्रिम रेशाना टॉपिक पूरो थयो, हवे जोईशुं प्लास्टिक। विद्यार्थी मित्रो आ जे प्लास्टिक छे ए पण पेट्रोकेमिकल्स प्रोडक्ट ज छे, एटले के पेट्रोकेमिकल्स में जे पण रसायण होय एना उपयोग थी बनावामां आवे छे। तमे हालमां जाणो छो के प्लास्टिकनो केटलो बहोळा प्रमाणमां उपयोग थाय छे। हवे प्लास्टिकना फायदा कोण छे, प्लास्टिक ना गैरफायदा कोण छे ए पण जोईशुं, प्लास्टिक ना गुणधर्मो कया कया छे, उपयोग कया कया छे ए पण जोईशुं। हाल में आपणे एक अहींया आकृति जोईशुं, आपणे आगळ जोईए के रेयोन छे, नायलॉन छे, के बधा एकमोनो बनेला होय, ए प्रमाणे प्लास्टिक पण जुदा जुदा एकमोनो बनेलुं। હવે પ્લાસ્ટિકમાં જે એકમો ગોઠવાયેલા એ આ પ્રકારે ગોઠવાયેલા, એટલે રૈખિક અને બીજું આવશે અરૈખિક। એટલે આ પ્રમાણે રૈખિક એટલે એક જ લાઈનમાં સીધી સળંગ, અને અરૈખિક એટલે ઉપર નીચે। હવે તમે ઘણી વખત પ્લાસ્ટિક લેવા જાઓ તો તમને જાત જાતના પ્લાસ્ટિક જોવા મળે, બહુ સસ્તા પણ હોય અને કિંમતમાં ઘણા મોંઘા પણ હોય। તો આપણને એમ થાય કે આ તો પ્લાસ્ટિક જ છે ને, તો આમાંનામાં શું ફરક છે, આની કિંમત આટલી સસ્તી અને આની કિંમત આટલી મોંઘી। તો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિકના પ્રકાર રૈખિક અને અરૈખિક જોડના આધારે નક્કી થાય। કેમ કે રૈખિક જોડનું જે પ્લાસ્ટિક હોય તે જલ્દી વળી જાય, તૂટી જાય, કેમ કે એના એકમો સળંગ ગોઠવાયેલા હોય સીધી લીટી। જ્યારે બીજા પ્રકારનું પ્લાસ્ટિક છે એના એકમો આ રીતે ગોઠવાયેલા હોય અરૈખિક, એટલે એના ગુણધર્મ એવો હોય કે જલ્દી તૂટી ન જાય, જલ્દી વળી ન જાય। એટલે હવે તમે સમજી લો કે પ્લાસ્ટિક જે છે તે તમને કેમ સસ્તું ને કેમ મોંઘું મળે છે, તે આના કારણે મળે છે, એના ગુણધર્મો ને કારણે। વિદ્યાર્થી મિત્રો હવે એના ગુણધર્મો જોઈશું। પ્લાસ્ટિક ના ગુણધર્મો એક તો ટકાઉ છે, કિંમતમાં સસ્તું છે, ત્યાર પછી સહેલાઈથી મળે, જુદા જુદા
રંગોમાં ઢાળી શકાય, ત્યાર પછી વજનમાં હલકું હોય, ગમે ત્યાં મળી શકે. જો વિદ્યાર્થી આટલા ગુણધર્મ છે, ટકાઉ છે, સસ્તું છે, સહેલાઈથી મળી શકે છે, જુદા જુદા રંગોમાં ઢાળી શકાય છે, વજનમાં હલકું છે, ને દુનિયામાં ગમે ત્યાં જાઓ તો તમને આ વસ્તુ મળી શકે છે. બીજું મજબૂત પણ એટલું જ હોય છે. આ બધા ગુણધર્મને કારણે વિદ્યાર્થી મિત્રો હાલમાં પ્લાસ્ટિકનો પુષ્કળ ઉપયોગ થાય છે. તો હવે સમજ પડી પ્લાસ્ટિકના ગુણધર્મ. જો પરીક્ષા પૂછાય તો પ્લાસ્ટિકના ગુણધર્મો કયા કયા, તો પ્લાસ્ટિક ટકાઉ છે, કિંમતમાં સસ્તું છે, સહેલાઈથી મળી શકે, જુદા જુદા રંગોમાં ઢાળી શકાય છે, વજનમાં હલકું હોવાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે, ગમે ત્યાં મળી શકે છે, અને ખૂબ જ મજબૂત છે. આપણે જો લાકડાની ખુરશીઓ 50 લઈ જવી હોય, વિદ્યાર્થીને ટ્રક કરવી પડે, બરાબર ને? પણ તમે જુઓ છો રસ્તામાં એક સામાન્ય લારીવાળો હોય તો 50ની પણ 200 ખુરશીઓ એકલો જ લઈને જતો હોય. તો આ ફરક છે ને, કે કેટલી સહેલાઈથી એની ઠપ્પી પણ લગાવી શકાય. જ્યાં લાકડાની ખુરશી હોય તેની ઠપ્પી લાગે જ નહીં, અને વજનમાં કેટલી વજનદાર હોય કે સામાન્ય માણસે ઉચકી શકતો નથી, લઈ જઈ શકતો નથી, એટલે વાહનોની જરૂર પડે. જ્યારે પ્લાસ્ટિકની ખુરશી હોય તો સહેલાઈથી લઈ જઈ શકાય. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ જોઈશું. હવે તમને કહેવાની જરૂર નથી કે પ્લાસ્ટિકના ઉપયોગ કયા કયા છે. કેમ કે આપણે સવારે ઉઠીએ તો બ્રશ કરીએ તે પ્લાસ્ટિક શું હોય, જે તમે ટૂથપેસ્ટ વાપરો છો એ જેમાં ભરેલી એ પણ પ્લાસ્ટિકનું હોય, ને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જઈએ. જેમ કે તમારો દફતર હોય તો દફતરની અંદર તમે ખોલીને જુઓ તો કેટલી બધી વસ્તુ પ્લાસ્ટિકની છે, ફૂટપટ્ટી હોય, પેન હોય, એ પ્લાસ્ટિકની બનેલી, તમારા જે ભૂમિતિના સાધનો છે એ પ્લાસ્ટિકના બનેલા હોય, ઇવન તમારો કંપાસ છે એ પ્લાસ્ટિકનો બનેલો હોય, તમે જે લંચ બોક્સ લાવેલા હોય એ પ્લાસ્ટિકના, એ પણ પ્લાસ્ટિકનું બનેલું હોય. એ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ વિમાનોમાં, રમકડા, પછી ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય, ત્યાર પછી પેકિંગની વસ્તુમાં પણ કાગળનો ઉપયોગ થાય, વાહનોમાં પણ એનો ઉપયોગ થાય. આપણે જે વાહનો હોય તો વાહનોમાં પણ એનો ઉપયોગ થાય છે. એટલે આ જો સવાલ પૂછાય તમને પરીક્ષાની અંદર કે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો તમારે સવાલ મોડે કરવાની જરૂર નથી, કારણ કે રૂટીનમાં છે, આપણે દરરોજ એનો ઉપયોગ કરીએ. ઇવન તમે ખેતીવાડીમાં જાઓ તો ખેતીવાડીના ઘણા બધા સાધનો એવા છે કે પ્લાસ્ટિકના. હવે તમે દૂધવાળાને પણ તમે જુઓ તો દૂધવાળા પહેલાં જે ધાતુના મોટા મોટા કેન લઈને ફરતા હતા, હવે પ્લાસ્ટિકના કેન લઈને ફરે છે. જ્યારે દૂધનો આપણે ટેમ્પા તમે જુઓ છો તો જે દૂધની થેલી હોય તે દૂધની થેલી પણ પ્લાસ્ટિકની અંદર પેકિંગમાં આવે છે. એ ઉપરાંત જે થેલીઓ રાખેલી હોય, કેન હોય, એ પણ પ્લાસ્ટિકનું હોય છે. વિદ્યાર્થી મિત્રો નવો ટોપિક જોઈશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્લાસ્ટિકમાં એક બીજું પ્લાસ્ટિક જોઈશું, થર્મો પ્લાસ્ટિક, અને બીજું છે થર્મો સેટિંગ પ્લાસ્ટિક. આ સવાલ બહુ રીતે પૂછાય છે, વ્યાખ્યામાં પૂછાય, સવાલ જવાબમાં પૂછાય, તફાવતમાં પૂછાય. તે વિદ્યાર્થી મિત્રો થર્મો પ્લાસ્ટિક એટલે શું, કે તમને મેં કીધું કે પ્લાસ્ટિક જાત જાતના હોય અને એની જે અણુરચના છે, એકમ છે, એ જુદા જુદા ગોઠવાયેલા હોય, એને કારણે આ બંનેમાં તફાવત જોવા મળે, આ બંને પ્લાસ્ટિકમાં.
थर्मोप्लास्टिक એટલે શું તો જે પ્લાસ્ટિક ગરમ કરતા સહેલાઈથી નરમ બને તૂટી જાય એવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે તો ફરીની વ્યાખ્યા જોઈ લો સવાલ જવાબમાં પૂછાય તો એ પણ આવે જે પ્લાસ્ટિકને ગરમ કરતા સહેલાઈથી નરમ બને અથવા સહેલાઈ કે તૂટી જાય વાહટા એવા પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સામે જો છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક તો તો જે પ્લાસ્ટિક ગરમ કરતા નરમ ન બને અને વળે નહીં તેમજ એનો આકાર બદલી શકાતો નથી એવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે તો સામસામે એક મુદ્દો થયો તફાવતમાં એક મુદ્દો થયો જો વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યામાં આવી જાય સવાલ જવાબમાં આવી જાય બીજો મુદ્દો જોશું વિદ્યાર્થી મિત્રો પીવીસી તમને સવાલ પૂછાય પીવીસી એ પણ થર્મોપ્લાસ્ટિક છે પીવીસી નું આખું નામ છે પોલિવિનાઇલ ક્લોરાઇડ આપણે જે રેઇનકોટ પહેરીએ છીએ એ રેઇનકોટ ની અંદર જે અસ્તર આવે અંદરના ભાગમાં રબર જેવું એ પીવીસી નું બનેલું એ ઉપરાંત આપણે જે બૂટ ચંપલ પહેરીએ બૂટ ચંપલ તે બૂટ ચંપલ ની અંદર પણ જે નીચલા તળિયા હોય એ પીવીસી ના બનેલા હોય તો આ એનો એક ઉપયોગ છે કોનો થર્મોપ્લાસ્ટિક થર્મોસેટિંગ એમાં એક બીજું પણ આવે છે મેલામાઇન થર્મોસેટિંગ બેકેલાઇટ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો બે આપણને પ્લાસ્ટિક જોવા મળશે મેલામાઇન અને બેકેલાઇટ વિદ્યાર્થી મિત્રો મેલામાઇન અને બેકેલાઇટ તમે બજારમાં જ્યારે વસ્તુ લેવા જાઓ ત્યારે ઘણી વખત નામ સાંભળ્યું હશે જે આજે આપણે વાસણો હોય ઘણા પ્લાસ્ટિક જેવા દેખાય એ પ્લાસ્ટિક છે થર્મોસેટિક પ્લાસ્ટિક ઘણી વાર આપણા હાથમાં એક વાસણો પડી જાય તો તૂટતા નથી ઘણી વાર જો એને સામાન્ય ગરમીમાં જો પડેલા હોય તો પણ એને કંઈ વળી વળી જતા નથી મેલામાઇન આ બેકેલાઇટ છે વિદ્યાર્થી મિત્ર શેમાં વપરાય જેમ કે આપણે ટીવીની કેબિનેટ છે રેફ્રિજરેટર છે તો એવી બધી જે હાર્ડ વસ્તુઓ છે એમાં બેકેલાઇટનો ઉપયોગ થાય તો વિદ્યાર્થી મિત્રો થર્મોપ્લાસ્ટિક થર્મોસેટિંગ પ્લાસ્ટિક વિશે તમને બરાબર સમજ પડી હશે તમને એ પણ સમજ પડી હશે કે ભાઈ પ્લાસ્ટિક જુદા જુદા પ્રકારનું શા માટે હોય અને શા માટે વળી જાય શા માટે વળતું નથી એ પણ જોયું આપણે એ પણ જોઈ ગયા કે ભાઈ એના એકમો જુદી જુદી રીતે ગોઠવાયેલા હોય એને કારણે આવું થાય છે તે ઉપરાંત પ્લાસ્ટિકના ઘણા બધા ઉપયોગો પણ જોયા એના ગુણધર્મો જોયા આશા રાખું છું કે તમને આમાં બરાબર સમજ પડી હશે તમને જે ગૂગલ ફોર્મ અને વર્કશીટમાં જે લેસન આપેલું હશે કે તમે નોટબુકમાં બરાબર લખતા હશો કેમ કે જ્યારે પણ નોટબુક મંગાવવામાં આવશે ત્યારે એ નોટબુક લઈને તમારે આવવાનું રહેશે થેન્ક યુ આભાર